હેલો બચ્ચા પાર્ટી, શું કીધું છે આ ક્વેશ્ચન ની અંદર નજર નાખો. કેપેસિટર ની બે પ્લેટ વચ્ચે k બરાબર 3 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય મૂકવામાં આવે છે તો નવું કેપેસિટન્સ કેટલું થાય કેટલું થાય કેટલું થાય. થિયરી લેક્ચર માં બેટા ડિટેલ માં આની સાબિતી આપેલી છે. નવું જે કેપેસિટન્સ હશે તે થવાનું છે બેટા k ગણું થવાનું છે. યાદ કરો બેટા સ્ટોરી, જો k અચળાંક ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું હશે તો જે વિદ્યુતીય બળ છે, વિદ્યુતીય બળ બેટા કેટલું થઈ જશે? નવું વિદ્યુતીય બળ માધ્યમમાં લાગતું જે વિદ્યુતીય બળ હશે તે શૂન્ય અવકાશમાં લાગતા બળ કરતા k માં ભાગનું થશે. એ આપણે વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની, તો માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર જે શૂન્ય અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર હતું એના કરતા k માં ભાગનું થશે. જો સ્થિતિમાનની વાત કરીએ તો સ્થિતિમાન પણ વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થઈ જાય, તો v બરાબર ED ઉપરથી સ્થિતિમાન પણ કેમાં ભાગનું થશે. એક કેપેસિટન્સ જ એકલો રાણો હતો, આખું ગામ કેમાં ભાગનું થાય જ્યારે કેપેસિટન્સ એક બેટા શું થવાનું છે કે ગણું, કેમ કે q બરાબર cv, એમાંથી તમે બેટા c ને સબ્જેક્ટ બનાવશો, v ની કિંમત મૂકશો. ડિટેલમાં આપણે નીટના લેક્ચરમાં સાબિતી આપેલી હતી, તો એ મુજબ આ બધા બેટા એમસીક્યુ માટે કામની વસ્તુ છે, સાઈડમાં લખી લેજો. રેડી? કેપેસિટન્સ એક જ k ગણું થશે, બાકી બધું કેમાં ભાગનું. ને k ગણું એટલે કે અહીંયા બેટા 3 છે ડાયઇલેક્ટ્રિક અચળાંક, તો નવું કેપેસિટન્સ કેટલું થશે? k ગણું માને 3 ગણું. રેડી? થેન્ક યુ બચ્ચા પાલટી.